नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय SPNCC એમાં આપણે જોશું પાઠ 1 બેંક ને લગતો પત્ર વ્યવહાર. હવે પાઠ 1 જોતા પહેલા આપણે જોશું કે SP અને CC માં તમારે બે ભાગ આવશે. એમાં ભાગ પહેલો આવશે તમારે વાણિજ્યક પત્ર વ્યવહાર અને ભાગ 2 માં તમારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિશે ભણવાનું આવશે. હવે ભાગ 1 વાણિજ્યક પત્ર વ્યવહાર માં આપણે જોઈએ પાઠ પહેલો બેંક ને લગતો પત્ર વ્યવહાર. હવે કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશની व्यापारिक वाणिज्यक बाबतो आर्थिक व्यवहारो छे नाणाकीय व्यवहारोनो अभिन्न अंग एटले बैंक. हवे आपणे अहींया बैंक जोईए तो बैंक कोने कहेवामां आवे छे. पाठ 1 बैंक ने लगता पत्र व्यवहार छे. एमां सौथी पहेला आपणे जोईए बैंक. बैंकनो अर्थ बैंक कोने कहेवामां आवे छे तो के कोई पण देशनी व्यापारिक वाणिज्यक बाबतो आर्थिक व्यवहारो अने नाणाकीय व्यवहारोनो अभिन्न अंग एटले बैंक. हवे સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકારો છે, નેતાઓ છે અને અભિનેતાઓ છે, આ બધાઓ બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા હોય છે. હવે બેંકોની જે કાર્યપ્રણાલી છે એ કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. હવે બેંકની જે કાર્યપ્રણાલી છે, કાર્યપ્રણાલી અહીંયા શું કરે છે તો કે જે તે દેશની આર્થિક સ્થિતિનો એ અંદાજ રજૂ કરે છે. હવે બેંક છે તો બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણ આમ બંને કાર્યો કરે છે. બેંક કેવા પ્રકારના કાર્યો કરે છે તમારે ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાય છે તો કે બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણનો કાર્ય કરે છે. હવે બેંક છે તો બેંકમાં આપણે જુદી જુદી સેવાની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગની સગવડો પણ આપે છે. બેંક આપણને જુદી જુદી સેવાઓ તો પૂરી પાડે છે પરંતુ એની સાથે સાથે જે આધુનિક કહેવાતી ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગની સેવાઓ પણ આપણને પૂરી પાડે છે, જેને કારણે બેંકની જે સેવાઓ છે એ સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. હવે આપણા દેશમાં તમામ પ્રકારની બેંક આવી છે, જેમ કે રાષ્ટ્રીયકૃત બેંક છે, ખાનગી બેંક આવી છે, કોઓપરેટિવ બેંક આવી છે, ઔદ્યોગિક બેંક છે, ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. બેંકને જરૂરી આદેશો પણ કોણ આપે છે તો કે રિઝર્વ બેંક આપે છે. બેંકિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. હવે બેંકિંગ સેવાઓનો લાભ કોણ લઈ શકે છે તો કે ચાલુ ખાતું અને બચત ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો બેંકિંગ સેવાનો લાભ લે છે. તેના પછી છે તમારે બેંક પત્ર વ્યવહાર. હવે બેંક પત્ર વ્યવહારમાં શું આવે તો કે બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલ ઢાંચામાં કરવાનો હોય છે. હવે બેંક સાથેનો પત્ર વ્યવહાર તમે કરો છો તો એ પત્ર વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ તો કે સરળ શૈલીમાં, એની જે શૈલી, એની જે સ્ટાઇલ હોય છે એ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં, તમે જે પણ ભાષાનો અહીંયા ઉપયોગ કરો છો તે ભાષા કેવી હોય છે, એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, જેને કારણે જે સામેવાળી વ્યક્તિ છે, સામેવાળી વ્યક્તિ એને એકદમ વ્યવસ્થિત રીતે વાંચી શકે, સમજી શકે. તો સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલ ઢાંચામાં હોવી જોઈએ. એનું નિયત કરેલ જે ઢાંચું એટલે કે ઢાંચા એટલે કે એનું જે ફોર્મેટ હોય છે, ફોર્મેટમાં લખાયેલો હોવો જોઈએ, ગમે તે રીતે પત્ર લખેલો હોવો જોઈએ નહીં. બેંકિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. હવે બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર, ખાતાનો પ્રકાર, તારીખ જણાવી જોઈએ. હવે બેંક સાથે તમે પત્ર વ્યવહાર કરતા હો ત્યારે બેંકનો જે ખાતા નંબર છે, તમે કયા પ્રકારનું ખાતું ધરાવો છો તેનો પ્રકાર અને તારીખ અહીંયા અવશ્ય લખવી જરૂરી હોય છે. જો જરૂર હોય તો નાણાંની રકમ અને આંકડા અને શબ્દમાં લખવી હિતાવહ છે. અને જ્યાં તમારે જરૂર હોય કોઈ અમુક પ્રકારનું તમે ચેક લખતા તો એ ચેકમાં નાણાંની રકમ આંકડા અને શબ્દમાં લખવી હિતાવહ હોય છે. હવે બેંક પત્ર વ્યવહારમાં આપણે જોયું તો કે ખાતા નંબર અને તેનો પ્રકાર, એટલે કે જો બચત ખાતું છે કે ચાલુ ખાતું હોય તેનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. અને બીજી મહત્વની બાબત આપણે જોઈ કે બેંક પત્ર વ્યવહારમાં તમારે તારીખ અવશ્ય લખવી પડતી હોય છે. બેંક પત્ર વ્યવહારમાં આપણે જ્યાં જણાય ત્યાં નાણાંની રકમ લખવાની હોય છે અને તે રકમ
આંકડા અને શબ્દમાં બંનેમાં લખવી ખૂબ જ હિતાવહ હોય છે। સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર આપણે મુખ્યત્વે બે બાબતે કરતા હોય છે। સામાન્ય રીતે બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કઈ બાબતે માટે કરતા હોય છે તો કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો આ બે માટે આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે। પરીક્ષા પૂછાય કે બેંક સાથે આપણે મુખ્યત્વે કેટલી રીતે અહીંયા ફરિયાદ પત્ર કરીએ છીએ તો કે બે કયા કયા તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો। હવે સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા તો કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોની યાદી એમાં સૌથી પહેલા છે તમારે બચત ખાતું ચાલુ ખાતું તેમજ ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતી મેળવતો પત્ર। બેંકમાં જો તમારે બચત ખાતું ચાલુ ખાતું કે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો તે અંગે સૌથી પહેલા તમારે જાણકારી મેળવવી પડતી હોય છે। તો તેની જે તેમાં કેવા કેવા પ્રકારની કાર્યવાહી કરવી પડશે કેવા પ્રકારના આપણે પુરાવા આપવા પડશે તેની માહિતી બેંક પાસેથી આપણે મેળવવી પડતી હોય છે। તો તમારે પહેલો મુદ્દો આવશે બચત ખાતું ચાલુ ખાતું તેમજ ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતી મેળવતો પત્ર। એના પછી છે તમારે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર। એના પછી તમારે આવશે બીજું તો કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર। માનો કે તમારાથી કોઈ ચેક ખોવાઈ ગયો હોય અને કોઈ બીજી વ્યક્તિ એ ચેકના નાણાંનો જે ચેક છે ચેકનો એ દુરુપયોગ ન કરે તો એના માટે આપણે બેંકને એ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો વિનંતી પત્ર લખતા હોઈએ છીએ। એના પછી છે તમારા ઓવરડ્રાફ્ટ તેમજ કેશ ક્રેડિટ મેળવવા અંગેનો પત્ર। હવે બેંક પાસેથી તમારે ઓવરડ્રાફ્ટ જોતો હોય છે કેશ ક્રેડિટ મેળવી હોય તો તે અંગે બેંકને આપણે વિનંતી પત્ર લખતા હોઈએ છીએ। એના પછી છે શૈક્ષણિક લોન વાહન લોન બિઝનેસ લોન વગેરે મેળવવા અંગેનો પત્ર। હવે તમારે તમારા પુત્ર માટે શૈક્ષણિક લોન મેળવવી હોય માનો કે તમારો પુત્ર છે એ 12મા ધોરણમાં સારા માર્ક્સે પાસ થયો છે તમારે કોઈ સારી કોલેજમાં એડમિશન લેવું છે અને એની માટે તમારે ફીની રકમ વધારે છે તો શૈક્ષણિક લોન મેળવી શકો છો। વાહન લોન મેળવવી હોય તમારે તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો એ બિઝનેસ માટે તમારે વધારે રૂપિયાની જરૂર પડતી હોય તો બેંક પાસેથી આપણે બિઝનેસ લોન મેળવી શકીએ છીએ। તો અહીંયા શૈક્ષણિક લોન વાહન લોન બિઝનેસ લોન વગેરે પ્રકારની લોનો મેળવવા માટે આપણે બેંકને વિનંતી કરતો પત્ર લખતા હોઈએ છીએ। ત્યાર પછી છે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર। હવે તમારી પાસે રહેલા જે સોના ચાંદી છે ખૂબ અગત્યના દસ્તાવેજો છે આ બધું ચોરાઈ જવાનો કે ખોવાઈ જવાનો ભય રહેતો હોય છે તો એના માટે આપણે બેંકમાં લોકર સુવિધા ખોલાવતા છે તો એ લોકર સુવિધા મેળવવા માટે અહીંયા બેંકને પત્ર વ્યવહાર કરતા હોઈએ છે કે મારે મારા જે સોનો ચાંદી છે અગત્યના દસ્તાવેજો છે એના માટે બેંકમાં મારે લોકર સુવિધા મેળવી છે તો એ લોકર સુવિધા મેળવવા માટે મારે શું કાર્યવાહી કરવી પડશે તેના માટે કેવા પ્રકારના પુરાવો રજૂ કરવા પડશે લોકરનું ભાડું શું રહેશે કેવા પ્રકારનું મારે લોકર લેવું છે તે બધું તમારે અહીંયા એ અંગે માહિતી મેળવતો પત્ર તમારે બેંકને લખવાનો રહે છે। ત્યારબાદ છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર પણ આપણે બેંકને લખતા હોય છે। તમારી પાસે રહેલો જે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે એટીએમ કાર્ડ છે એ તમારાથી ખોવાઈ જાય અને અન્ય કોઈ વ્યક્તિ એનો મિસયુઝ ન કરી લે ગેરઉપયોગ ન કરે દુરુપયોગ ન કરે એટલા માટે એ કાર્ડને બંધ કરી કરાવવા માટે આપણે બેંકને વિનંતી પત્ર લખતા હોઈએ છીએ। બેંક ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર। હવે તમારે બેંકમાં ખાતું છે અને એ ખાતાની તમારે કોઈ પણ પ્રકારની જરૂર રહેતી ન હોય તો આપણે શું હોય છે ખાતું આપણે બંધ કરાવી દેવું હોય તો તેની જાણ કરતો વિનંતી પત્ર આપણે બેંકને લખવાનો હોય છે। માની લો કે તમારે બેંકમાં ચાલુ ખાતું કે બચત ખાતું છે અને તમે કોઈ બીજી જગ્યાએ રહેવા જતા હોય માની લો કે તમે વિદેશમાં સ્થાયી થવા માંગતા હોય તો તમારે વિદેશમાં સ્થાયી થવા માંગતા અને તમારે અહીંયા રહેલું જે બેંકનું ખાતું છે બચત કે ચાલુ ખાતું એની તમારે એમાં કોઈ પણ પ્રકારની જરૂર નથી એમાં તમે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા માંગતા નથી અને એ ખાતું જો તમારે બંધ કરી દેવું હોય તો તેની જાણ કરતો વિનંતી પત્ર બેંકને લખવો પડતો હોય છે। ત્યાર પછી છે તમારે બીજું બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રોની યાદી। હવે બેંકને કેવા પ્રકારના ફરિયાદ પત્રોની પત્રો આપણે ફરિયાદ કરતા પત્રો લખીએ છીએ તો કે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો
પત્ર હવે આપણી બેંકની જે સ્ટે આપણો બેંકની જે પાસબુક છે અને એ પાસબુકમાં બેંક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ તે ભૂલને ધ્યાન દોરાવતો પત્ર ફરિયાદ પત્ર આપણે બેંકને લખતા હોઈએ છીએ ત્યાર પછી છે ચેકના નાણા જમા થવામાં વિલંબ અંગે તેમજ ચેકના નાણા મેળવવામાં થતા વિલંબ અંગેનો પત્ર હવે આપણે જે ચેકના નાણા છે એ ચેકના નાણા જમા થવામાં વિલંબ થયો હોય કે પછી આપણે જે ચેકના નાણા આપણે મેળવવામાં છે ને મેળવવા છે અને એમાં જો કોઈ પ્રકારનો વિલંબ થતો હોય તો તેની ફરિયાદ કરતો પત્ર આપણે બેંકને લખતા હોઈએ છે એના પછી છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર હવે બેંકના કોઈ કર્મચારી છે ને એ કર્મચારી આપણી સાથે કોઈ પણ પ્રકારનો અકાર્ય કરે કોઈ પણ પ્રકારની આપણી સાથે ગેરવર્તણૂક કરે છે તો તેની ફરિયાદ કરતો પત્ર આપણે બેંકને લખતા હોય છે તો આવી બે રીતે બેંકને પત્ર લખવામાં આવે છે કઈ બે રીતે તો કે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો અને બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો એના પછી આવે તમારે તો કે ખાતું ખોલાવવા અંગેનો પત્ર બેંકમાં જો તમારે ખાતું ખોલાવવું હોય તો તે અંગેનો પત્ર અત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે બેંકમાં આપણે ખાતું ખોલાવવું હોય તો તેના માટે આપણે પત્ર વ્યવહાર કરવો પડતો નથી પરંતુ બેંક દ્વારા જે નિયત કરેલ ફોર્મ હોય છે એ ફોર્મમાં જરૂરી માહિતી વિગતો ભરવી પડે છે અને વિગતો ભરીને પુરાવા આપીને જે તે બેંકમાં આપણે ખાતું ખોલાવી શકીએ છીએ અને બેંક શું કરે છે કે આપણે જે ફોર્મ ભરીને આપ્યું હોય છે ભરેલા ફોર્મની એ ચકાસણી કરે છે અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ રાશિ લઈ એ ખાતું શું કરે છે આપણને ખોલી આપે છે હવે તમને કીધું છે તો કે બેંકમાં ખાતું ખોલાવવા અંગે જો તમારે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો સામાન્ય રીતે તમારે પત્ર વ્યવહાર કરવો પડતો નથી પરંતુ બેંકે જે નિયત કરેલ ફોર્મ હોય છે ફોર્મમાં તમારે જરૂરી વિગતો ભરવી પડે છે એની સાથે તમારે પુરાવા દર્શાવવા પડતા હોય છે અને બેંક તમે જે ફોર્મ ભરીને તમે બેંકને આપો છો તો ત્યારબાદ બેંક એ ભરેલા ફોર્મની અહીંયા શું કરે છે ચકાસણી કરે છે અને અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે લઘુત્તમ રાશિ લઈને એ રાશિ જમા કરે છે અને ખાતું ખોલાવી આપે છે તો આ થયું તમારે અહીંયા બેંકને લગતા પત્ર વ્યવહાર વિશે અને આગળના વિડીયોમાં આપણે બેંકને લગતા જે પત્રો છે એ પત્રોના ઉદાહરણો આપણે જોશું.